Oke, Rizal Mitro, good morning. Bilal, good morning. Oke. So, apre awe, gaikal thi chapter 5 Akidar no pravesh start karelu. Ane ema je theory no question hato e puro karelo. Ane tyar pachi tamne ટૂંકા દાખલા ની સમજ આપેલી અને તમને કીધું હતું કે ટોટલ 8 પ્રકારના કદ દાખલાઓ છે આની અંદર પણ આપણે દાખલા જે લોંગ ગણવાના છે એના માટે 3 થી 4 રીતના દાખલા ગણવાના છે એનું નામ શું છે એ આપણે નહીં લખવાનું તો એ રીતે આપણે छेला पीरियड में रीट नंबर 1 लगीने पहले दिनों ऊपर दाखलो गणेलो तो आ जे आपरे टूका दाखला भरवाना छे एमा टोटल 3 सूत्र थी 9 प्रमाण के नवो भाग शोधवाना छे तो काले आपरे रीट नंबर 1 नी अंदर ભાગ શોધવા માટેનું સૂત્ર જોયું અને એ સૂત્ર શું હતું જૂના પ્રમાણનો ભાગ અથવા તમે ખાલી જૂનું પ્રમાણ લખી શકો ગુણ્યા બાકીના નફાનો ભાગ બરાબર આ એક સૂત્રથી આપણે દાખલો છેલ્લા પેરમાં રીત નંબર 1 માં શીખેલા એક દાખલો મેં ગણાવ્યો તમને અને ત્યાર પછીના બે દાખલા સ્વાધ્યાયમાંથી તમને ગણવા આપેલા હતા જે તમે ગણી લીધા હશે અને આવડી ગયું હશે એમ માની લો છો તો આજે હવે આપણે આગળ જઈશું રીત નંબર 2 ઉપર તો કીધું ત્યાં રીત નંબર 2 શું છે નામ લખવાની આપણે જરૂર નથી ખાલી હેડિંગ લખી દેવાનું રીત નંબર બીજી હવે આ રીત નંબર 2 ની અંદર ફરીથી મેં તમને કીધું જેટલા પણ ટૂંકા દાખલા આપણે શીખવાના છે દરેક ની અંદર તમને નફાનું 9 પ્રમાણ શોધવાનું જ આવશે બરાબર અને 9 પ્રમાણ માટે આપણું સૂત્ર નવો ભાગ બરાબર એ રીતે રહેશે ક્લિયર ઓકે તો ઉદાહરણ 1 આપણે કાલે મેં પૂરું કરેલું બરાબર હવે આપણે આગળ સેકન્ડ રીત માટે ઉદાહરણ 2 ઉપર જઈશું તો ચોપડીમાં બધા ધ્યાન આપજો બરાબર તો કે આ પીરિયડ લાઈવ ચાલુ થાય એટલે તમારે ચોપડી આ બધું સાથે રાખવાનું છે તો બધા જુઓ પેજ નંબર 145 પાના નંબર 145 ઉપર ઉદાહરણ 2 આપેલું છે બરાબર છે હવે સૂત્ર જે નવા ભાગનું છે એ તમારે યાદ કેવી રીતે રાખવાનું છે એ પણ હું તમને કહીશ બરાબર આ દાખલો થાય એટલે તમને એ સાથે સમજાવીશ કે ભાઈ પહેલું સૂત્ર જે આપણે જોયેલું એ ક્યારે આવશે અને આ બીજું સૂત્ર ક્યારે આવશે ત્યાર પછી આપણે ત્રીજું અને છેલ્લું સૂત્ર જોઈશું રાઈટ ઓકે તો ફરીથી બધા ધ્યાન આપો પેજ નંબર 145 પર ઉદાહરણ 2 વાંચો છો તમે ધ્યાન આપજો અંદર એ અને બી એક પેઢીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે બરાબર તો દાખલાની શરૂઆત આપણે કરીએ તો દાખલામાં જે કંઈ પણ માહિતી આપેલી હોય એને પહેલા આપણે ગણતરીમાં લખી દેવાની બરાબર છે તો આપણે એ રીતે બે ભાગીદારો આપેલા છે બરાબર એ અને બી અને 2:1 નું પ્રમાણ આપેલું છે તો એ પ્રમાણને આપણે કયું પ્રમાણ કહેશું નફા નુકસાનનું જૂનું પ્રમાણ જે રીતે તમને કાલે સમજાવેલું હતું એ રીતે કે ફર્સ્ટ લાઇનની અંદર કોઈ પણ દાખલો હોય જો તમને પ્રમાણ આપેલું હોય
પછી આ ચેપ્ટર હોય કે પાછી કિતાબ હોય કે આના પછીના ચેપ્ટરો હોય એને હંમેશા જૂનું પ્રમાણ જ કહેવાય. બરાબર. તો સૌથી પહેલા અમને દાખલામાં જૂનું પ્રમાણ આપી દીધું છે. તો જૂનું પ્રમાણ આપણે લખીશું તો એ તમને આપેલું છે 2:1. બરાબર. અને જો તમારે લખવું હોય ભાગીદારના નામ તો આની ઉપર લખી શકો E:B. બરાબર છે. ઓકે. હવે ગઈકાલનો એટલે કે છેલ્લો દાખલો યાદ કરો. તો એ દાખલામાં એટલે કે રીત નંબર 1 માં જૂનું પ્રમાણ આપેલું હતું કે નહીં આપેલું હતું? આપેલું હતું. બરાબર. તો આમાં પણ આપેલું છે. બરાબર. આ એટલા માટે કહું છું કે તમારે સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું છે, ક્યારે ખબર પડે કે આ સૂત્ર આવે એટલા માટે કહું છું. એટલે સાંભળજો બરાબર. એટલે હું આગળના દાખલા સાથે આ દાખલાની કમ્પેરિઝન કરીશ એટલે તમને સમજાય કે ક્યારે આપણે પહેલું સૂત્ર મૂકવાનું અને ક્યારે આપણે અહીંયા બીજું સૂત્ર મૂકવાનું. ઓકે. આગળ વાત છે સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. ફરીથી નવો ભાગીદાર કોણ છે? સી. તો આગળ ગણતરીમાં આપણે લખીશું નવા ભાગીદાર સી નો નફામાં ભાગ બરાબર આપેલો છે તમને 1/5. ચલો ફરીથી ગઈકાલનો દાખલો જે છેલ્લો દાખલો હતો એની સાથે કમ્પેરિઝન કરો કે ભાઈ નવો ભાગીદાર જેમાં પણ સી હતો તો આમાં પણ સી છે. બરાબર. ભાગીદાર સાથે કોઈ મતલબ નહીં મળે કોઈ પણ નામ હોય. તો એ ઉદાહરણ 1 ની અંદર નવા ભાગીદારના નફામાં ભાગ આપેલો હતો તો હા આપેલો હતો. હવે આ ઉદાહરણ 2 માં આપેલો છે તો હા આપેલો છે. બરાબર. જોજો બરાબર. તો ઉદાહરણ 1 ની અંદર ફક્ત જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફામાં ભાગ આ બંને વસ્તુ આપેલી હતી જે અહીંયા પણ આપેલી છે. બરાબર. પણ અહીંયા હજુ પેજ પલટાવો, દાખલો હજુ અધૂરો છે. પાછળના પેજ પર આવો. 146 પર હજુ આગળ માહિતી આપેલી છે. દાખલાની રકમ કે એ અને બી એ ભવિષ્યમાં નફો નુકસાન 2:3 ના પ્રમાણમાં વહેંચ્યું તેવું નક્કી કર્યું. ચલો ભવિષ્યમાં એટલું કે આ નફા નુકસાનનું પ્રમાણ શું છે બદલી નાખ્યું છે. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે તો પછી એ પ્રમાણ કયું થઈ જશે? નફા નુકસાનનું નવું પ્રમાણ થઈ જશે. બરાબર. જે ચેપ્ટર 4 આવે છે. સમજે બરાબર. કે જે જૂના ભાગીદારો હોય એ ભવિષ્યમાં પોતાના નફા નુકસાનનું પ્રમાણ જો બદલી નાખે તો આનો અર્થ થાય કે જે જૂનું હતું એ નહીં રહેશે, હવે પ્રમાણ શું થશે? બદલાઈ જશે. તો એને કયું પ્રમાણ કહેવાશે? નવું પ્રમાણ. તો આ 2 પ્રમાણ ખાસ ધ્યાનમાં રાખવાના, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ છે, તમે ત્યાગ અને લાભમાં શીખેલા છે. બરાબર. તો એક સ્ટેપ આગળ જઈશું રાખવાની ગણતરીની અંદર કે તમને હવે બીજું આપેલું છે નફા નુકસાનનું નવું પ્રમાણ અને એ પ્રમાણ તમને આપેલું છે 2:3. બરાબર. હવે આગળ વાંચો કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. બરાબર. તો તમને કીધું તેમ આપણે કેવી દાખલા ગણવાના છે કે દરેકની અંદર આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. બરાબર. ચલો હવે આ ઉદાહરણ 2 અને ઉદાહરણ 1 બંનેની કમ્પેરિઝન કરો. તમારી પાસે ચોપડી છે, તમે દાખલો પણ ગણેલો છે એટલે ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ મિત્રો કહી દઉં કે હવે જે દાખલાઓ આપણે જે બે ચેપ્ટરો શીખવાના છે એ લોંગ દાખલાઓ છે. એ કેવી રીતે યાદ રાખવાના, કેવી રીતે કરવાના, તો એના માટે અમુક બાબત આપણને આગળની ખબર હોવી જોઈએ તો જ તમને સમજાશે. ચલો તો હવે આપણે કમ્પેરિઝન કરીએ. તો ઉદાહરણ 1 ની અંદર આપણે જે કઈ છેલ્લા પેજમાં જોયું એમાં ઉદાહરણ 1 માં તમને દાખલામાં શું આપેલું હતું? 1 જૂનું પ્રમાણ, જે અહીંયા પણ છે ઉદાહરણ 2 ની અંદર. બીજું ઉદાહરણ 1 માં આગળ આપેલું હતું નવા ભાગીદારનો નફામાં ભાગ, તો અહીંયા પણ આ દાખલામાં નવા ભાગીદારનો નફામાં ભાગ આપેલો.
બીજું કંઈ પણ નહીં હતું બરાબર પણ અહીંયા ઉદાહરણ 1 ની અંદર 2 ની અંદર બીજી ત્રીજી વધારાની માહિતી કઈ આપી છે તો 9 પ્રમાણ આપેલું છે બરાબર શું આપેલું છે 9 પ્રમાણ તો પછી અહીંયા તમને દાખલો બનેલો અલગ પડે છે એમ તમને સમજાવી જવું જોઈએ કે અહીંયા બીજું 9 પ્રમાણ પણ તમને વધારાનો આપેલું છે તો આ ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 માં આટલો તફાવત છે એટલે સમજાઈ જાય કે આ ઉદાહરણ 2 ની અંદર જે ઉદાહરણ 1 નું સૂત્ર જોયું એ નહીં આવે પણ આપણું બીજું સૂત્ર આવશે બરાબર તો અહીંયા આપણે ગણતરી આગળ કરવાની છે પણ એ પહેલા અહીંયા જે ગઈકાલે તમને કીધું કે સૌથી પહેલા હું આનું સૂત્ર લખી દઈ બરાબર તો 9 ભાગ બરાબર સૂત્ર આવશે હવે ઉદાહરણ 1 નું સૂત્ર આપણે શું જોયું 9 ભાગ બરાબર શું હતું જૂના પ્રમાણમાં કારણ કે દાખલામાં ફક્ત જૂનું પ્રમાણ આપેલું હતું આ દાખલાની અંદર જૂનું પ્રમાણ છે પણ એની સાથે કયું પ્રમાણ આપેલું છે 9 પ્રમાણ બરાબર તો જો જૂનું અને 9 બંને હોય તો જૂનાને ભૂલી જવાનું ને કોને ધ્યાનમાં રાખવાનું 9 તો આ રીતે તમે યાદ રાખી શકો તો ઉદાહરણ 1 ની અંદર આપણે નવા ભાગનું સૂત્ર જોયું જૂના પ્રમાણમાં ભાગ એના બદલે અહીંયા નવા ભાગનું સૂત્ર થશે જૂના પ્રમાણમાં ભાગના બદલે તમારે લખવાનું નવા પ્રમાણમાં ભાગ બોલી છે બરાબર સૂત્ર સેમ ઉદાહરણ 1 જેવું પણ એમાં તમે લખેલું જૂના પ્રમાણમાં ભાગ એના બદલે લખવાનું નવા પ્રમાણમાં ભાગ બોલો ઈઝી છે ને બરાબર તો તમે આ રીતે કમ્પેરિઝન કરીને શું દાખલો ગણો ને તો જ સમજાય અને તો જ ખબર પડે બાકી હું સ્ટાર્ટ કરી દઈશ કે ભાઈ આ ચેપ્ટર આ ટૂંકા દાખલાની અંદર આપણે 3 સૂત્રો જોવાના છે પહેલો દાખલો હોય ત્યારે પહેલું સૂત્ર જોવાનું બીજો દાખલો હોય ત્યારે બીજું સૂત્ર જોવાનું તો એવું નહીં ચાલે એટલે મેં તમને બંને દાખલા વચ્ચે કમ્પેરિઝન કરીને બતાવ્યું છે બરાબર તો ફરીથી ઉદાહરણ 1 ની અંદર જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફામાં ભાગ આ બે બાબતો હતી આ ઉદાહરણ 2 ની અંદર ત્રીજી બાબત આપી છે નફા નુકસાનનું 9 પ્રમાણ એટલે તમારું સૂત્ર બદલાઈ જાય જો દાખલામાં યાદ તમારે કેવી રીતે રાખવાનું કે જો ટૂંકા દાખલામાં જૂનું પ્રમાણ હોય તો તમારું નવા ભાગનું સૂત્ર થશે જૂના પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીના નફામાં ભાગ અને જો દાખલામાં 9 પ્રમાણ પણ આપેલું હોય હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ જેટલા બી ટૂંકા દાખલાઓ છે ને દરેકમાં જૂનું પ્રમાણ તો હશે જ શું કીધું દરેક ટૂંકા દાખલામાં જૂનું પ્રમાણ તો હશે જ આ ખાસ ધ્યાન રાખજો એવું અહીંયા નહીં સમજતા કે જૂનું પ્રમાણ નહીં આપેલું હોય તો શું કરવાનું એ તો હશે જ તો આનો મતલબ થયો કે આપણે જેટલા પણ ટૂંકા દાખલા ગણવાના છે એ દરેક દાખલામાં કોમન શું રહેશે નફા નુકસાનનું જૂનું પ્રમાણ ક્લિયર બરાબર ઓકે તો આ આપણું સૂત્ર થશે બરાબર નવા ભાગનું સૂત્ર આ રીતે થશે કે નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીના નફામાં ભાગ બોલો સમજાય છે બરાબર સેમ ઉદાહરણ 1 ના સૂત્ર જે જોયેલું આપણે એ જ રીતે યાદ રાખવાનું છે ફરક શું છે કે અહીંયા આપણે લખેલું ઉદાહરણ 1 માં જૂના પ્રમાણમાં ભાગ એના બદલે આપણે અહીંયા શું લખ્યું નવા પ્રમાણમાં ભાગ બોલો ઈઝી છે ને બરાબર ઓકે તો હવે સુકામ બંને દાખલાની કમ્પેરિઝન તમને કઈ ખબર પડી સમજાય છે બરાબર હવે ઓકે તો હવે આપણે શોધવાનું તો 9 પ્રમાણ છે ને 9 પ્રમાણ શોધવું હોય તો અહીંયા એવું વિચાર છે કે 9 પ્રમાણ બરાબર સૂત્ર આવે સૂત્રમાં તો આપણે 9 ભાગ લખવાનો છે કારણ કે મેં તમને લાસ્ટ પીરિયડમાં સમજાવ્યું કે ભાગ એટલે અંશ છેદમાં જે આંકડો મળે ને એને ભાગ કહેવાય અને પ્રમાણ એટલે જેમ સ્વરૂપમાં લખેલું આવે એને પ્રમાણ કહેવાય
તો આખું સૂત્ર અહીંયા ભાગનું છે, દરેક સૂત્ર નવા પ્રમાણ માટે નવો ભાગ બરાબર એ જ રીતે આપણા સૂત્ર રહે. ચલો હવે સૂત્ર પ્રમાણે આપણે દાખલામાં વિગતો આપેલી છે કે નથી આપેલી એ જોવાની છે. તો સૌથી પહેલા સૂત્રમાં છે નવા પ્રમાણમાં ભાગ, તો એના માટે નવું પ્રમાણ આપણી પાસે હોવું જોઈએ. તો જો દાખલામાં છે નવું પ્રમાણ, હા તો છે. હવે જો હું જે કંઈ બી પૂછું કહું છું ને એ તમારી જાતને જવાબ આપજો કે હું પૂછું ભાઈ દાખલામાં નવું પ્રમાણ છે તો છે, જાતે બોલજો બરાબર, મને સંભળાશે અહીંયા એટલે બોલજો. ઓકે હા ઓકે, અને બોલતો ને તો જ આવડશે, પછી ગાનાની જેમ ખાલી જીવા કરતો ને કે બહુ મજા આવતી છે કાં તો બહુ કંટાળો આવતો છે તો પછી કંઈ થશે જ નહીં. અહીંયા એક સેન્ટન્સ તમને કહીશ કે આજનો જે આપણા આ જે સંજોગો જે પરિસ્થિતિ ચાલે છે બરાબર, તમે પણ ઘરે કંટાળી ગયા હશો બરાબર, પહેલાં સ્કૂલમાં કંટાળતા હતા હવે ઘરે કંટાળી ગયા, હવે એમ થાય કે સ્કૂલ ચાલુ હોય તો સારું કદાચ એવું થતું હોય બરાબર, અને ઓનલાઈન ભણવાનું છે, વિડીયો જોવાના છે, બહુ કંટાળો આવે છે બરાબર, અને જમવું માટે તો ત્રાસ લાગે છે બરાબર, એ તો સ્વીકાર્ય છે અમને પણ. પણ એક સેન્ટન્સ ચોક્કસ અહીંયા હું કહીશ કે ભાઈ આ જે પરિસ્થિતિ છે એમાં આપણે ઘરે બેસીને કંઈ જ ન કરીએ, કંઈ જ ન કરીએ એના બદલે કંઈક તો કરીએ, સમજાય બરાબર, કંઈ જ બેસીને ન કરીએ એના કરતાં કંઈક તો આપણે કરીએ બરાબર. તો જે છે તે થોડું ઘણું આપણે જે શીખીએ છીએ અહીંયા લાઈફ એ શીખી લેવાનું બરાબર, પછી જ્યારે મળવાના છે ત્યારે તો આપણે શીખવાના છે. એટલે હમણાં મેં તમને કીધું ફરીથી કે ભાઈ જે કંઈ બી ત્રાસ લાગતો હોય આ વિડીયોમાં કે આ બધામાં તો એ નહીં લગાડતા બરાબર, બહુ ઓછો સમય આપણે ભણવાનો છે તો કંઈ જ નહીં કરે એના કરતાં કંઈક તો કરીએ, કારણ કે પરિસ્થિતિ હમણાં એવી છે બરાબર. તો એ મગજમાં રાખજો અને આ એક કલાક ભણો ત્યારે થોડુંક મગજ ખુલ્લું રાખજો બરાબર, તો સમજાશે. જો તમે એમ કહેશો ને કે નહીં સમજ પડી બરાબર, તેના બે રીઝન છે, કાં તો મને સમજાવતા નહીં આવડતું કાં તો તમને કશે ખોવાયો છે બરાબર, એટલે ખોવાઈ નહીં જતા કે હું તો અહીંયા મારી રીતે સમજાવું છું ને તમને સમજાય એવું સમજાવું છું એટલે કશે ખોવાઈ નહીં જતા બરાબર, આમાં જ ખોવાજો આ બાવળ ઉપર અને ચોપડીની અંદર એક કલાક સુધી ક્લિયર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો તો ફરીથી આપણે આ દાખલામાં આવી છીએ હવે કે નવા ભાગનું સૂત્ર આપણું થઈ. તો ફરીથી સૂત્રમાં છે નવા પ્રમાણમાં ભાગ, તો જો દાખલાની રકમમાં જે બાબત આપેલી છે મેં લખેલી છે તો જો દાખલામાં નવું પ્રમાણ છે, હા તો નવું પ્રમાણ આપેલું છે. ચલો સૂત્રમાં પહેલી વિગત તો આપણને મળી ગઈ બરાબર, પછી છે ગુણ્યા બાકીના નફામાં ભાગ. તો હવે જો દાખલામાં બાકીના નફામાં ભાગ આપેલો છે, ના પણ નવા ભાગીના નફામાં ભાગ આપેલો છે, બાકીના નફાનો ભાગ આપેલો નથી. અને મેં તમને ઉદાહરણ એકમાં પણ સમજાવ્યું કે ભાઈ બાકીનો નફામાં ભાગ તો એ કોનો હોય, જૂના ભાગીદારનો, એટલે અહીંયા જૂના ભાગીદારો કોણ છે, એ અને બી. તો સીનો આપેલો છે બરાબર, તો બાકીના કોનો શોધવાનો, એ અને બીનો. તો અહીંયા તમને સમજાઈ જવું છે કે આપણે જે રીતે ઉદાહરણ એકની ગણતરી સ્ટાર્ટ કરેલી એ જ રીતે તમને બાકીના નફાનો ભાગ મળશે. બોલો સમજાશે બરાબર. ઓકે તો સેમ ઉદાહરણ એકની ગણતરી આપણે હવે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો હવે આપણી ગણતરી સ્ટાર્ટ થાય છે જે રીતે આપણે કાલે શીખેલા એ રીતે, કે સૌથી પહેલા શું કરવાનું, ધારી લેવાનું કે ધારો કે પેટીનો કુલ નફો બરાબર એક બરાબર. આ એક શું કામ ધારવાનું એ પણ મેં તમને ગઈકાલે કીધું હતું બરાબર, કે સરળતા ખાતર આપણે એક જ ધારી લેવાનો, તો પેટીનો કુલ નફો બરાબર એક. પેટીનો કુલ નફો અથવા કુલ નફામાં ભાગ, આનો મતલબ થાય કુલ એટલે બધા ભાગીદારનો, એ બી અને નવા ભાગીદાર સી સહિતનો નફો કહેવાય. સમજો બરાબર, ધારો કે પેઢીનો કુલ નફો બરાબર એક, આનો મતલબ થાય કે પેઢીના ભાગીદારો એ અને બી, ત્રીજો નવો ભાગીદાર આવે છે સી. તો એ બી અને સી અને ત્રણ ભાગીદારનો મળીને પેઢીનો કુલ નફો કેટલો ધારી લેવાનો, એક ધારી લેવાનો. જો હવે આ સમજાય જાય ને તો હવે આગળની ગણતરી સમજાઈ જાય કે ભાઈ ત્રણે ત્રણનો નફામાં ભાગ એક છે
એમાંથી c નો નફામાં ભાગ આપણને આપેલો છે 1/5 બરાબર તો 1 છે એક ટોટલ 3/3 ભાગીદારનો નફામાં ભાગ છે તો એ 1 માંથી નવા ભાગીદારનો ભાગ શું કરી નાખવાનો માઈનસ કરો એટલે કે c નો નફામાં ભાગ તમે બાદ કરો તો જે મળશે એને શું કહેવાય છે બાકીનો નફાનો ભાગ એટલે કે બાકીનો એટલે a અને b નો ક્લિયર બરાબર તો અહીંયા હું તમને સમજાય એટલા માટે લખેલો છું કે a અને b બરાબર નો બાકીના નફાનો ભાગ હવે કાલે પણ આવું લખાવ્યું તમને ખાલી a અને b મેન્શન નહીં કરો અહીંયા આજે ખાલી લખું છું જો તમને વધારે સમજાતું હોય તો સમજી લેજો બાકી અહીંયા શું લખવાનું કે બાકીના નફાનો ભાગ બરાબર તો બાકીના નફાનો ભાગ એટલે કોનો વધે a અને b નો તો કુલ 1 આપણે ધારેલો છે હવે આ 1 માંથી જે નવો ભાગીદાર c છે એનો ભાગ 1/5 શું કરવાનો બાદ કરી દો બરાબર તો 1 માંથી 1/5 માઈનસ કરો તમને ગઈકાલે શીખવું હતું તેમ કે અહીંયા લસાઅ આવતો હોય તો લસાઅ લેવાનો કે લસાઅ 5 છે એટલે સદરૂપ આપો બરાબર નહીં તો પછી છેદમાંથી અંશ માઈનસ કરવાનો તો છેદ 5 છે અંશ 1 છે તો 5 માંથી 1 માઈનસ કરો એટલે આવે કેટલા 4 અને છેદમાં જે છેદ હોય તે લખી દેવાનો એટલે 5/5 થઈ જશે એટલે તમારો આન્સર બાકીના નફાનો ભાગ કેટલો આવશે 4/5 કાલે પણ આવું શીખવું હતું અને આજે પણ આવું શીખવું છે જોઈ લેજો બરાબર સેમ જ ગણતરી છે હવે આવું મેં કીધું તેમ છતાં કોઈ પ્રશ્ન પૂછે સર ક્યારે કુલ નફો ધારવાનો ક્યારે બાકીના નફાનો ભાગ આવે તો મેં તમને પહેલા જ સમજાવ્યું બરાબર ઉડાન 1 અને 2 માં શું તફાવત છે મેં તમને સમજાવ્યો બરાબર તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આટલો તફાવત છે એટલે આપણું સૂત્ર આ રહેશે અને આ સૂત્રમાં બાકીના નફાનો ભાગ બધો આપેલો છે એટલે તમે આ જ રીતે એને શોધી શકશો ચોપડીની અંદર જે ગણતરી કરી છે એમાં શબ્દો આપેલા છે બરાબર આના માટે તો એની જરૂર નથી પછી નવું નવું લાગશે કે કેટલા સૂત્ર કરવાના બરાબર એ જરૂરી છે નહીં હવે અહીંયા ઘણા બધા બધા ક્લાસમાં જો બેસે ને તો એવા પ્રશ્ન પૂછે સર આ જરૂરી નથી એટલે બોર્ડમાં ચાલે એવું કરે તો બોર્ડમાં ચાલે એવા પ્રશ્ન મને પૂછે તો અમે તેને એક જ આપો કે ભાઈ સર અમે સર જે બોર્ડ પર લખે છે ને એ બોર્ડનું જ હોય યાદ છે ને જે બોર્ડ પર લખે ને એ બોર્ડમાં પૂછાય અને એવું જ લખાય એટલે એવા પ્રશ્ન નહીં પૂછતા આવું જે ચાલે તે એ કરાવું છું બોલો તો આપણે ડાબો અહીંયાથી સ્ટાર્ટ કર્યો સમજાઈ ગયું બરાબર બરાબર બાકીનો નફામાં ભાગ સૂત્રમાં છે એ શોધવાનું છે અને એ આ જ રીતે મળે કે કુલ નફો એક ધારવાનો અને એ એક માંથી જે નવો ભાગીદાર છે એનો ભાગ બાદ કરો એટલે બાકીનો નફાનો ભાગ જે એ અને બી છે એ મળી જશે કેટલો આવશે 4/5 બસ તો આ એક જ ગણતરી એક્સ્ટ્રા કરવાની નવો ભાગ શોધતા પહેલા જે આપણે છેલ્લા વિડીયોમાં પણ કરેલી ઉદાહરણ એકમાં પણ આ કરેલું છે તો હવે શું કરશો શું કરશો હા હવે આ સૂત્ર મૂકવાનું કે ભાઈ નવો ભાગ બરાબર તમે સૂત્ર લખેલું છે નવો ભાગ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીના નફાનો ચલો આપણે સૂત્રમાં મૂકીએ કિંમત તો આપણે જ્યારે નવો ભાગ શોધીએ ત્યારે મેં તમને જે કાલે સમજાવેલું હતું એ રીતે કે વારાફરતી બધા ભાગીદારના ભાગ શોધવાના તો સૌથી પહેલા એ બરાબર તો એ શું એ એ એટલે એનો નવો ભાગ બરાબર તો એનો નવો ભાગ બરાબર અમે જેને ઉદાહરણ 1 માં સીધું એ સી લખાવેલું હતું અહીંયા સરળ તાવ લખાયું કે ભાઈ એ નો નવો ભાગ બાકી નહીં લખો ને તો પણ ચાલે ખાલી એ લખી દેવાનું ચલો એક કામ કરી આપણે નહીં લખ
કીધું બરાબર છે ઓકે તો સૌથી પહેલા આપણે લખીએ a સો a એટલે સો a નો નવો ભાગ બરાબર સૂત્ર છે નવા પ્રમાણમાં ભાગ તો અહીંયા તો નવું પ્રમાણ 2 n 3 કોણ છે a અને b નું એમાં 2 જે છે એ ઇના છે એટલે આપણે નવા પ્રમાણમાં ભાગ નો લખીશું 2 કેટલા માંથી 5 માંથી કેવી રીતે 5 આવ્યા 2 અને 3 નો સરવાળો એટલે 2 + 3 5 એ છેદમાં 5 જશે અને એમાં a નો ભાગ પહેલો છે એટલે 2 તો એના છેદમાં 5 ગુણ્યા બાકીના નફાનો ભાગ તો આને a અને b નો બાકીના નફાનો ભાગ કેટલો છે 4 ના છેદમાં 5 ચલો ફરીથી આ ગુણાકારનું સ્વરૂપ છે એટલે ભૂલથી પણ લખવાનો વિચાર ન કરતા અને જે કીધો તમે તમને આગળના પીએમમાં કે અહીંયા ઉપર નીચે સરખા સરખા હોય તો ઉડાવવાનો પ્રયત્ન નહીં કરતા એટલે તમને ખબર છે હા ઉડે છે અહીંયા તમે ઉડાવી લીધે એવું કામ નહીં કરતા શું કામ એ પણ મેં તમને કીધું બરાબર છે તો આપણે અહીંયા શું કરવાનો અંત અંતની સંખ્યાનો ગુણાકાર અને છેદ છેદની સંખ્યાનો ગુણાકાર કરવાનો તો 2 ગુણ્યા 4 એટલે 8 અને 5 ગુણ્યા 5 એટલે 25 તો તમારો a નો નવો ભાગ આવશે 8 ના છેદમાં 25 હવે આગળ b b એટલે b નો નવો ભાગ બરાબર ચલો સૂત્રમાં કિંમત મૂકીએ નવા પ્રમાણમાં ભાગ તો ફરીથી નવું પ્રમાણ દાખલામાં આપેલું છે 2 n 3 એમાં b નો ભાગ છે 3 અને ટોટલ ભાગ કેટલા છે 5 એટલે કે 2 અને 3 નો સરવાળો એટલે થશે 3 ના છેદમાં 5 ગુણ્યા પછી છે બાકીના નફામાં ભાગ તો આપણે બાકીના નફામાં ભાગ તો દેલો છે 4 ના છેદમાં 5 બરાબર તો ગુણાકાર કરીએ આગળ 3 ગુણ્યા 4 એટલે 12 અને 5 ગુણ્યા 5 એટલે 25 ઓકે તો b નો નવો ભાગ આપણે શોધી દો કેલો 12 ના છેદમાં 25 બરાબર હવે આગળ હવે છેલ્લો ભાગીદાર કોણ c તો c નો અહીંયા ખાલી આપણે c માટે લખી દેવાનું કે c નો નફામાં ભાગ આ એટલા માટે લખીએ છીએ કે નવો ભાગીદારનો તમે ભાગ તો ઓલરેડી અંદર તમને આવેલો છે પછી અહીંયા એવું સમજવાનું કે અહીંયા સી લખીએ પછી સી બરાબર એનો નવા પ્રમાણમાં ભાગ થયો છે તો નવું પ્રમાણમાં જૂના ભાગીદારો તમને આપેલા છે એમ પ્રમાણ પછી બાકીના નવાનો ભાગ તો એ અને બી નો આવે સી નો નહીં આવે એટલે અહીંયા એ બી ખાસ ધ્યાન રાખજો કે નવો ભાગીદાર સી છે એટલે નવા ભાગીદાર માટે સૂત્રમાં કોઈ કિંમત મુકાય નહીં બરાબર એટલે આ સૂત્ર ફક્ત કોણ માટે છે જૂના ભાગીદાર માટેનું છે કારણ કે નવા ભાગીદારનો નફામાં ભાગ આપેલો હોય એ પ્રશ્ન જો કાલે પણ થયો હોય એટલે વેરમાં તો એ ક્લિયર હોય છે બરાબર કે નવા ભાગીદારનો ભાગ તો અંદર તમને આપેલો જ હોય એટલે એની અંદર આ સૂત્રનો ઉપયોગ થાય નહીં પછી આ દાખલો હોય બીજો કોઈ પણ દાખલો ચલો નો નફામાં ભાગ તમને દાખલામાં ઓલરેડી આપેલો છે 1 ના છેદમાં 5 બસ તો આ થઈ ગયો દાખલો બરાબર પણ મેં તમને જે રીતે સમજાવ્યું એમ કે ભાઈ આપણો દાખલો સાચો છે કે ખોટો એ આપણને સમજ પડવી જોઈએ બરાબર જે સર ટીચર તપાસે તમારું પેપર ના દાખલો પણ તો એને તો ખબર પડશે પણ તમને બી ખબર પડવી જોઈએ ને બરાબર તો એ જે રીતે મેં તમને સમજાવ્યું તે રીતે કે ભાઈ આપણો જે ના ભાગીદારનો ભાગ આપણે સોઈ તો નવો ભાગ એના છેદમાં કેટલા છે અહીંયા 25 તો નવા ભાગીદારના ભાગમાં પણ છેદમાં કેટલા આવવા જોઈએ 25 આવવા જોઈએ તો તમારો જવાબ સાચો એ ખોટો ખબર પડે બરાબર અને તમે પ્રમાણ લખી શકો બોલો તો અહીંયા 1 ના છેદમાં 5 એનો ભાગ આપેલો છે તમને હવે છેદ આપણે સરખા કરવા છે દરેક ના જ્યારે તો દરેક ભાગીદારના છેદ સરખા હોવા જોઈએ તો એના છેદમાં કેટલા છે 25 છે બરાબર તો અહીંયા પણ 25 થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો
તમે 5 મિનિટ માં ડિસ્કનેક્ટ થાય 5 4 3 2 1 તો પછી આ જ લિંક ખોલીને પછી રીજોઇનિંગ કરી દો ઓકે તો એક ના છેદ માં 5 છે તો છેદ માં 5 છે આપણે છેદ માં લાવવાના છે અને b ની જેમ 25 તો પછી 25 ભાગ માટે 5 ને આપણે કેટલા સાથે ગુણવું પડે 5 સાથે બરાબર તો છેદ માં 5 નું એટલે 5 5 25 થઈ જશે હવે આપણે છેદ માં 5 મૂકીએ અને અંશ ને ખાલી રહેવા દઈએ તો પછી અંશ ને પણ ખોટું લાગે ને બરાબર તો પછી અંશ ને બી લે શું પણ ખોટા બરાબર એટલે ખોટા અને પણ 5 મળી ગયા બરાબર એને બી ખોટ કરી દેવા એટલે જે સંખ્યા છેદ માં લખો છેદ ને અથવા તો છેદ ને જે સંખ્યા વડે ગુણો એ સંખ્યાને અંશ વડે ગુણવાનું બરાબર તો હવે ભાગ Gracias.
છે બરાબર પ્રાકર આપવાનો સ્ક્રીનશોટ તમને WhatsApp કરી દેશે સર બરાબર એટલે બહુ ઉડાવા નહી કરતા લખવાની સમજાવું છું ફરીથી જોઈ લો તો ઉડાન 2 ની અંદર દાખલામાં આપેલું છે જૂનું પ્રમાણ નવા ભાગીદારનો ભાગ આ બંને વસ્તુ ઉડાન 1 માં પણ હતું પણ ઉડાન 2 માં વધારાનું આવ્યું છે નવો સમાન તો એટલા માટે આપણું સૂત્ર અહીંયા બદલાઈ જશે કે ભાઈ નવો ભાગ બરાબર નવા પ્રમાણમાં ભાગ ગુણ્યા બાકીના નફામાં ભાગ ક્લિયર ઓકે તો બાકીના નફામાં ભાગ શોધવા માટે આપણે એક ગણતરી ઉડાન 1 માં પણ કરેલી અને એ જ ગણતરી આ ઉડાન 2 માં પણ કરી છે અને ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે સમજાઈ ગયું બરાબર ક્લિયર એટલે જોઈ લો બરાબર ગણતરી આ રીતે થશે અને ક્યારે કયું સૂત્ર આવે એના માટે પણ મેં તમને ઉડાન 1 અને ઉડાન 2 નું કમ્બિનેશન કરીને બતાવેલું છે ક્લિયર બરાબર હવે અહીંયા બીજા અમુક કોમન પ્રશ્નો હોય તો એને સીધા સર આવું આપેલું છે નું પ્રમાણ નફામાં ભાગ નું પણ તો આપણે દાખલામાં લખીએ કે નહીં લખીએ તો નહીં લખો કઈ નહીં તમને કીધું છે કે આપણી ગણતરી અહીંયા સ્ટાર્ટ થાય છે કે ધારો કે પેઢીનો કુલ નફો ત્યાંથી સ્ટાર્ટ કરો તો પણ વાંધો નહીં જે આપેલું છે મેં લખેલું છે એ રીતે લખો તો પણ કઈ ક્લિયર બરાબર તો આ રીતે આપણી ગણતરી થશે અને કીધું તેમ આપણો દાખલો સાચો છે ખોટો એ પણ ખબર પડી જશે હવે તમને કીધું એમ કે આ દાખલાનો સ્ક્રીનશોટ ને WhatsApp કરી દેશે એટલે બહુ લખવાની ઉતાવળ નહીં કરતા બરાબર તો માની લઉં તો તમને સમજાઈ ગયું હશે તો હજુ આપણી પાસે 15-20 મિનિટ છે આપણે આગળ રીત નંબર 3 પર જઈએ છીએ તો બોલું છું એ બરાબર સાંભળજો કે તમને શું કીધું મેં કે ટૂંકા દાખલા જે આપણે ભણવાના છે મતલબ ચારે મેથડના ગણીશું અને સૂત્ર ટોટલ આપણા કેટલા આવશે 3 ટૂંકા દાખલા ગણવા માટેના સૂત્ર કેટલા આવશે 3 આવશે બોલો એમાંથી 3 માંથી આપણે કેટલા સૂત્ર જોઈ લીધા કેટલા જોયા 1 જોયું ને તો કેટલા જોયા 2 બરાબર તો હવે આપણે જે કોઈ બી ટૂંકા દાખલા ગણીશું જે કોઈ બી બાકી છે એ ફક્ત એક જ સૂત્રથી થશે બરાબર એટલે આ બે સૂત્ર માટે તમને જે મેં સમજાવ્યું છે કે ભાઈ આ પહેલું સૂત્ર અને બીજું સૂત્ર ક્યારે આવે એ તમારે યાદ રાખવાનું છે બરાબર એ સિવાય બરાબર ઉદાહરણ 1 અને 2 માં જે વિગતો આપેલી એમાં મેં તમને કીધું હતું કે ભાઈ જૂનું પ્રમાણ તો દરેક દાખલામાં હશે પણ એના સિવાય કોઈ વધારાની માહિતી આપેલી હોય તો પછી આ બે સૂત્રનો વિચાર નહીં કરવાનો અને જે ત્રીજું સૂત્ર છે એ આપણે જોવાનું છે તો હવે આપણી આવશે રીત નંબર 3 અને અહીંયાથી આપણે રીત નંબર 3 4 એ 5 સુધી આપણે જોઈશું એ બધી મેથડમાં એક જ સૂત્ર રહેશે સમજો બરાબર આ બે સૂત્ર થઈ ગયા હવે ત્રીજું સૂત્ર છે અહીંયા એવું નહોતું કે રીત નંબર 1 એટલે પેલું રીત નંબર 2 એટલે બીજું તો રીત નંબર 3 એટલે ત્રીજું પછી ચોથામાં ચોથું પાંચમામાં પાંચમું એવું નહીં રીત નંબર 3 થી ત્રીજું સૂત્ર આવશે પછી રીત નંબર 4 કરીશું કે રીત નંબર 5 કરીશું ક્લિયર બરાબર તો હવે છેલ્લું સૂત્ર જેના છે આપણે બધા દાખલા જે કંઈ પણ બાકી છે તે આપણે ગણીશું બરાબર છે ઓકે તો સૂત્રની અંદર ઉદાહરણ 3 પેજ નંબર
તો રીત નંબર 3 અને નવા ભાગનું સૂત્ર છે જૂનો ભાગ માઈનસ ત્યાગ ક્લિયર અમે તમને કહ્યું આ સૂત્ર ક્યારે આવશે કે જ્યારે આપણે દાખલા 1 નંબર ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 માં જે વિગતો જોઈ હવે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ને તમે જો ભેગા કરો ને તો દાખલામાં શું આપેલું એ ગુણો પ્રમાણ નફામાં ભાગ અને નવ પ્રમાણ આ ત્રણ જ માહિતી હોય ને સમજવા ત્રણ જ માહિતી હોય તો પછી ઉદાહરણ 1 માં જે સૂત્ર હતું અને ઉદાહરણ 2 માં જે સૂત્ર હતું બેમાંથી કોઈ એક આવે બરાબર છે હવે એ સિવાય ચોથી વિગત કોઈ આવે તો પછી આ સૂત્રનો વિચાર કરવા ફરી કહું છું ઉદાહરણ 1 ઉદાહરણ 2 માં જૂનું પ્રમાણ હતું બંનેમાં હતું કોમન છે ત્યાર પછી ઉદાહરણ 1 માં નવા ભાગીદારના નફામાં ભાગ હતો તો ઉદાહરણ 2 માં પણ નવા ભાગીદારના નફામાં ભાગ હતો આટલું કોમન છે બરાબર તો આટલું હોય તો આપણે જે પહેલું સૂત્ર છે એનો જ વિચારવાનો ત્યાર પછી 3 નો હોય ઉદાહરણ 2 ની અંદર કે 9 પ્રમાણ આપેલું છે તો પછી આપણે કયું સૂત્ર જોવાનું બી તો ટોટલ કેટલી વિગત છે 3 વિગત છે બસ 3 જ વિગત આપેલી હોય તો કાં તો ઉદાહરણ 1 નું સૂત્ર કાં તો ઉદાહરણ 2 નું સૂત્ર આ ત્રણ સિવાય બીજી કોઈ પણ બાબત નવી આપેલી હોય સાંભળજો બરાબર આ ત્રણ સિવાય બીજી કોઈ પણ બાબત નવી આપેલી હોય તો પછી આ સૂત્રનો વિચાર કરવાનો કે ભાઈ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાર બરાબર હવે જો તમને આ સૂત્ર હજુ યાદ રાખવું હોય ને તો તમે ચેપ્ટર 4 ની અંદર ત્યાગ અને લબ્ધ શીખેલા એમાં તમને કદાચ યાદ હશે કે ત્યાગ બરાબર સૂત્ર શું હતું ત્યાગનું સૂત્ર શું હતું જૂનો ભાગ માઇનસ શું હતું નવો ભાગ યાદ છે આ સૂત્ર ત્યાગ બરાબર શું હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો આ સૂત્ર ઉપરથી આ સૂત્ર બનાવ્યું છે કેવી રીતે બોલો ધારો નવો ભાગ છે તો આ સૂત્રની અંદર જે નવો ભાગ આ બાજુ છે માઇનસમાં એના આ બાજુ લઈ આવો સ્થાન લો તો શું થાય આ સ્થાન જો સાદરૂપ આગળ આપણે આપવું હોય શબ્દોનું સાદરૂપ છે જોજો બરાબર આપણે તો આંકડાઓનું સાદરૂપ આપ્યું છે ને મેં અહીંયા શબ્દોનું સાદરૂપ આપ્યું છે શીખી લો કે જો શબ્દોનું સાદરૂપ હા તો નવું છે જો બરાબર નવ નથી બધું એક જ છે જે આપણાનું તમને સાદરૂપ આપવું હોય તે અહીંયા શબ્દોનું આપ્યું છે તો નવા ભાગને આગળ આવો એટલે તમારો આના ઉપરથી સૂત્ર શું થાય કે નવો ભાગ અહીંયા આવ્યો એટલે નવો ભાગ બરાબર જૂનો ભાગ તો અહીંયા જ છે નવો ભાગ બરાબર જૂનો ભાગ અને આ ત્યાગ પ્લસમાં છે આ બાજુ પ્રથમ આવી જાય માઇનસમાં તો આ તો સાદરૂપ શું થાય નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ તો જો આપણે એક નંબર 3 નું સૂત્ર પણ આ છે ને નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ તો તમે આ રીતે પણ સૂત્ર યાદ રાખી શકો છો ક્લિયર બરાબર ઓકે તો હવે આપણે દાખલો ગણીએ છીએ તો ઉદાહરણ 3 જુઓ બધા પેજ નંબર 146 ઉપર આપેલ છે બરાબર ઉદાહરણ 3 પેજ નંબર 146 હવે હું દાખલા ઉદાહરણ જ વાંક ગણાવું છું એનું રીઝન શું છે કે ભાઈ દાખલા નવા છે હું તમને એમ કે ડાયરેક્ટ પદયમાં આવો તો કંઈ સમજ નહીં પડશે એટલે ઉદાહરણના દાખલાની ગણતરી તમને કહી છે એટલે થોડુંક સમજ પડે મારી ગણતરી જોજો હંમેશા એના જેવી ટીમ નહીં કારણ કે તમને સમજાય એવી ગણતરી હું કરું છું બરાબર ઓકે તો જો ઉદાહરણ 3 માં પાસે છે આપણે એ અને બી હવે દરેક દાખલામાં ભાગીદારો સેમ જ આપેલા તમને કે ચાલુ ભાગીદારો એટલે કે જૂના ભાગીદારો એ અને બી છે અને નવા ભાગીદારો કોણ છે સી કોમન છે હવે એવું થતો બધું એવું દાખલામાં એવું ચાલે કેમ આવે હવે એવા પ્રશ્નને પૂછતા બરાબર કોઈ પણ નામ આવી શકે એ અને બી ફરીથી ઉદાહરણ 3 પેજ નંબર 146 ઉપર એ અને બી 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે બોલો તો પ્રમાણે કયું કહેવાય છે મેં કીધું છે તેમ સારી બોલતા રહેજો કયું પ્રમાણ કહેવાય છે આને જૂનું પ્રમાણ બરાબર તો જૂનું પ્રમાણ બરાબર બે ભાગીદારો છે એ અને બી અને તમને પ્રમાણ આપેલું છે 4:3 આગળ સી ને 1/7 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો તો પૈકી નવો ભાગીદાર કોણ છે સી તો નવો ભાગીદાર
નો નફામાં ભાગ બરાબર આપેલો છે તમને એમાં છેદમાં 7 ચલો જો દાખલામાં આગળ માહિતી આપેલી છે મને યાદ તો તમને પૂછું ચલો આટલી વિગતો આપેલી હોય તો નવો ભાગ શોધવાનો સૂત્ર કયો આવશે આપો કયો આવશે ટેન બરાબર હવે આગળ નવું પ્રમાણ આપેલું હોય અને આગળ તો કયો આવે બીજું સૂત્ર અને મેં તમને કીધું કે ત્રણ સિવાય બીજું કઈ પણ અલગ આવે તો પછી બંને સૂત્રનો વિચાર નહીં કરવાનો અને ફક્ત આ સૂત્રો બીજા સૂત્રનો વિચાર કરવાનો તો હવે આગળ વાંચીએ છે સી 2 ના છેદમાં 21 ભાગ એ પાસે બરાબર અને 1 ના છેદમાં 21 ભાગ બી પાસે સી મેળવશે બરાબર છે તો શું આપેલું છે તમને કે સી જે છે એ 2 ના છેદમાં 21 ભાગ એ પાસેથી મેળવશે અને 1 ના છેદમાં 21 ભાગ કોની પાસેથી મેળવશે બી પાસેથી મેળવશે તો હવે મિત્રો અહીંયા જે બધા લોકો થિયરીમાં સમજાવતો તો અહીંયા કામ લાગશે કે ભાઈ જે નવો ભાગીદાર હોય એને પેઢીના ભવિષ્યમાં શું આપવાનું હોય નફામાં ભાગ આપવાનો હોય એવું આપણે શીખેલા પહેલા વિડીયોમાં કે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ આપવાનો છે પેઢીના ભવિષ્યના નફામાં ભાગ જે નવા ભાગીદારને આપવાનો છે એ કોણ આપે જૂના ભાગીદારો તો આનો અર્થ કહેવાય કે એ જૂના ભાગીદારો જે નવા ભાગીદારને નફામાં ભાગ આપશે એ ભાગ જૂના ભાગીદારો માટે શું કહેવાશે ત્યાગ કહેવાશે શું કહેવાય ત્યાગ આવું મેં તમને છેલ્લા પીરિયડમાં શીખવેલું છે થિયરીની અંદર તો ફરીથી નવા ભાગીદારને જે ભવિષ્યમાં નફામાં ભાગ આપવાનો હોય એ જૂના ભાગીદારો આપશે નામ સાથે પૂરું છું માનો નવો ભાગીદાર છે કે સી સી ને ભવિષ્યના નફામાં ભાગ કોણ આપશે એ અને બી તો એ અને બી પોતાના નફામાંથી ભાગ આપશે તો આનો મતલબ કહેવાય કે જે ભાગ સી ને મળે છે એ એ અને બી માટે શું કહેવાશે ત્યાગ કહેવાશે બોલો તો આ શું આપેલું કહેવાય કે સી 2 ના છેદમાં 21 ભાગ એ પાસેથી મેળવે છે એનો અર્થ કે એ સી ને 2 ના છેદમાં 21 ભાગ આપે છે અને બી સી ને 1 ના છેદમાં 21 ભાગ આપે છે તો ફરી ખાસ ધ્યાન આપજો બરાબર તો આ એ અને બી નો શું કહેવાશે ત્યાગ કહેવાશે આ સમજ પડવી જોઈએ તો હવે આગળ તમને દાખલામાં આપેલું છે કે સી 2 ના છેદમાં 21 ભાગ એ પાસેથી મેળવે છે તો આને કહેવાશે એ નો ત્યાગ બરાબર 2 ના છેદમાં 21 અને 1 ના છેદમાં 21 ભાગ બી પાસેથી મેળવશે તો એને કહેવાશે બી નો ત્યાગ બરાબર 1 ના છેદમાં 21 બરાબર તો જોજો બરાબર કે તમને બીજી લીટીમાં તમને આપેલું છે ત્યાગ હવે આ ત્યાગ શબ્દો તો અંદર છે નહીં બરાબર એટલે મેં કીધું શબ્દો પર ધ્યાન આપજો ને સુકાને ત્યાગ કહેવાય મેં તમને સમજાવ્યું બરાબર સી ઈ અને બી પાસેથી જે ભાગ મેળવે છે એ નફાનો ભાગ કહેવાય અને એ ભાગ જે એ અને બી આપે છે તો એ અને બી નો શું કહેવાશે ત્યાગ કહેવાશે તો આનો મતલબ થાય કે આ જે બે ભાગ આપેલા છે એ અને બી નો શું કહેવાય ત્યાગ કહેવાય હવે આગળ વાંચીએ તો નફાનું નવું પ્રમાણ નક્કી કરો ચલો તો નવું પ્રમાણ શોધવા માટે આનો વાપરવાનો સૂત્ર ચલો રેડી થઈ ગયો પહેલા તો દાખલામાં કેટલી બાબતો આપેલી છે ત્રણ બાબતો જૂનું પ્રમાણ નવા ભાગીદારનો નફામાં ભાગ અને એ અને બી નો ત્યાગ અમે તમને સમજાવ્યું તેમ બોલો અહીંયા પહેલું સૂત્ર આવે નહીં બીજું સૂત્ર આવે નહીં કેમ નહીં આવે કારણ કે અહીંયા બે તો કોણ છે પણ ત્રીજી બાબત જે ત્યાગ આપી છે એ અલગ આપી છે મેં તમને કીધું હતું કે જો દાખલામાં જૂનું પ્રમાણ નવું પ્રમાણ અને નવા ભાગીદાર નફામાં ભાગ આ ત્રણ જ બાબતો હોય કાં તો ત્રણમાંથી કોઈ બે હોય તો જ પહેલા અને બીજા સૂત્રનો વિચાર કરવાનો નહીં તો પછી આવું ત્રીજું સૂત્ર જ આવશે એટલે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર બીજું સૂત્ર છે નવો ભાગ બરાબર જૂનો ભાગ તો રાખવામાં જો જૂનો ભાગ છે હા તો જૂનો ભાગ છે ના પરથી મળશે તમને જૂના ભાગ તો છે જૂનો ભાગ માઇનસ ત્યાગ બોલો ત્યાગ છે હા તો ત્યાગ પણ તમને આપેલો છે જૂનો બરાબર ત્યાગ દાખલામાં આપેલો છે તો આનો અર્થ થાય કે અહીંયા આપણે
કોઈ પણ ગણતરી એક્સ્ટ્રા નથી કરવાની સી2 નવા ભાગનું સૂત્ર મૂકી દેવાનું છે બરાબર છે તો આપણે સીધી ગણતરી કરી દઈએ કે 9 ભાગ 9 ભાગ બરાબર સૂત્ર શું છે આ જૂનો ભાગ માઈનસ ત્યાર સમજો બરાબર હવે આ ત્રીજું અને છેલ્લું સૂત્ર છે જે બી દાખલા કરવાની છે માં આ સૂત્ર રહેશે ચલો તો સૌથી પહેલા નવા ભાગમાં લખીશું તો આપણે એ જૂનો ભાગ તો અહીંયા જૂનો પ્રમાણ છે 4 છે 3 માં જૂનો ભાગ છે કેટલો 4 કેટલામાંથી 4 7 બરાબર છે ઓકે હવે તમે જોશો તો બે સંખ્યાની વચ્ચે નિશાની શેની છે માઈનસ ની આપેલી છે તમને બરાબર છે ઓકે તો શું લેવું પડે તમારે લસાઅ લેવો પડે બરાબર છે તમને આવડે છે તેમ છતાં હું સાઈડ પર તમને બતાવી રહ્યો છું આ રીતે આપણે ઘર શીખેલા મેથ ની અંદર કે ભાઈ છેદમાં પહેલામાં 7 છે બીજામાં કેટલા છે 21 છે તો લસાઅ માટે અહીંયા પહેલા કર્યા કરું ભાગાકાર કહેવાય છે ને હવે 7 છે તો અહીંયા 7 1 7 અને 7 3 21 એક આવ્યો 3 માટે અહીંયા કેટલા વાપરશે 3 1 3 હવે અહીંયા જે બે સંખ્યા મળે એનો આપણે શું કરવાનો ગુણાકાર કરવાનો છે એટલે લખો આ રીતે શોધાય છે તમને જે રીતે આવડતું હોય કે તો 7 3 કેટલા થયા 21 તમે ત્યાં અને લખમાં શીખેલા જોઈ લીધું જે શીખો અને લખો કેટલો આવશે 21 આવશે ચલો ત્યાં 7 ને કેટલા તરીકે ગુણ્યા છે 21 થાય 3 થાય અને 21 ને કેટલા તરીકે ગુણ્યા છે 21 થાય 1 થાય હવે આ સંખ્યા આપણે અંશ સાથે ગુણીશું તો 3 4 12 માઈનસ 1 ગુણ્યા 2 2 1 2 2 છેદમાં લસાઅ 1 12 માંથી 2 જશે એટલે આંતર આપવાનો આવશે 10 ના છેદમાં 21 બરાબર ઓકે ચલો હવે અને
ઉદાહરણ બે મહિને પછી એના જો ડાલો સ્વાધ્યાય માટે કરવાનો પછી રીત નંબર 3 નું હેડિંગ કરવાનો પછી ઉદાહરણ 3 કરવાનો અને ઉદાહરણ 3 જો આપણો બીજો તમારે પછી કરવાનો છે હું સાથે આપું છું એટલે તમારે જોઈ લેવાનું ચલો ટોપિકમાં પેજ નંબર 204 ઉપર પ્રશ્ન 3 છે એ પ્રશ્ન 3 ની અંદર તમને ગઈકાલે પહેલો અને બીજો દાખલો આપેલો હતો તો તમારે હવે આગળ કરવાનો છે ત્રીજો દાખલો